નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાત્રેથી લઈ અને વહેલી સવાર સુધી ક્યાં ક્યાં વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. તો વિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને આપણે સવારે આપેલી આગાહી મુજબ જ દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તમે અત્યારે જોઈ રહ્યા છો વીજળીના ચમકારા સાથે જે લાઇટો દેખાઈ રહી છે ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો ખાસ કરીને રાત્રિ દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન પણ ભાવનગર, બોટાદ જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, અમરેલી, જૂનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લા છે, પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો છે. આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. જામનગર જિલ્લામાં પણ થોડી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકીના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે જો થોડું વધુ થંડરસ્ટોર્મ આગળ વધ્યું તો દ્વારકા જિલ્લા સુધી પણ લાભ મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિ દરમિયાન વાપી, વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ડાંગ સહિતના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારમાં પણ છૂટો છવાય હળવો મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ છૂટી છવાય વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. એમાં ખેડા, આણંદ, નડિયા સહિતના વિસ્તારો છે, ગોધરા, દાહોદ, પંચમહાલ નજીકના વિસ્તારો છે, આ વિસ્તારમાં પણ હળવો મધ્યમ વરસાદી માહોલ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. કચ્છમાં ગાંધીધામ આજુબાજુ થોડી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આભાર મિત્રો.